કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હવે પરિણામની રાહ જોવાઈ રહી છે, પરંતુ એ પહેલા વોટિંગને લઈને ટ્વિટર પર ખૂબ જ મજાક ઉડાવવામાં આવી. લોકોએ ફની મીમ બનાવ્યા અને આ ચૂંટણી મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા. ત્યારે એક નજર કરીએ આ અહેવાલ પર. કર્ણાટકની ચૂંટણી પર મેસેજ થયા વાયરલ. સોશિયલ મીડિયામાં લોકોએ બનાવ્યા ફની મીમ. વોટિંગની સાથે ઈવીએમ મશીનની ગડબડી પણ ન ભૂલાય. ભારતમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે સોશિયલ મીડિયા જ ખૂબ એક્ટિવ થઈ જાય છે. વાત ચૂંટણીની કરીએ તો ચૂંટણીના દિવસે લોકોએ ઈવીએમની ગડબડી પર ખૂબ જ ધ્યાન આપ્યું છે, કારણ કે અગાઉ ઘણીવાર ઈવીએમ પર સવાલો ઉભા થયા હતા. જો કે ઇલેક્શન કમિશને તો આ બાબતે સ્પષ્ટતા કરી છે, પરંતુ આ તો જનતા છે ભાઈ, પોતાના વિચારો રજૂ કરતી વખતે જે પોતાને સાચું લાગે છે તે રજૂ કરી દે છે. અને કંઈક આ જ રીતે સોશિયલ મીડિયામાં ઘણી ફની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી છે, જેમાં ક્યારેક રાહુલ ગાંધી પર મોદી ભારે પડ્યા તો ક્યારેક મોદી પર રાહુલ ગાંધીની પકડ જોવા મળી. ત્યારે એક નજર કરીએ લોકોની પ્રતિક્રિયાઓ પર. ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા ડોક્ટર લૈલાએ મોદીની આરતીની તસવીર પોસ્ટ કરી, જેમાં સામે રાહુલ ગાંધી હતા અને ઉપર લખ્યું હતું બીજેપીના સ્ટાર પ્રચારકની આરતી ઉતારતા મોદીજી. બીજી બાજુ ભૈયાજી કહીન નામની ટ્વીટ કરતા લખવામાં આવ્યું કે જો નરેન્દ્ર મોદીની સરકાર બીજા 5 વર્ષ માટે પ્રધાનમંત્રી બની જાય તો કોંગ્રેસીઓને બસમાં પણ સીટ ન મળે. લોકસભા અને વિધાનસભા તો બહુ દૂરની વાત છે. બીજી બાજુ ફની મીમ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ હતી, જેમાં પ્રથમ મીમમાં ઈવીએમની ગડબડીને લઈને કટાક્ષ કરતા તસવીર પોસ્ટ કરવામાં આવી, જેમાં ટીવીના રિમોટ કંટ્રોલ પર સ્વીચ ઓનનું બટન દબાવતા કમળનું ચિત્ર જોવા મળ્યું. તો આ તરફ રોઝીએ પણ મિક્સરની તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે મિક્સરમાં સ્ટાર્ટ બટન દબાવતા જ કમળનું ચિત્ર જોવા મળે છે. વાત કરીએ બીજા મીમની તો તેમાં રાહુલ ગાંધી અમુક ગ્રામજનો સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે અને ઉપર લખ્યું હતું અમે પૂરો પ્રયાસ કરીશું કે 100% પોલિંગ થાય ચૂંટણીમાં. હું પોતે 5 વખત વોટ કરીને આવ્યો છું. આ તરફ કોંગ્રેસ લીડર 15 મેના રોજ કર્ણાટકની ચૂંટણીમાં રિઝલ્ટ અને નંબર તપાસતા જોવા મળ્યા, જેની તસવીર નીચે હતી અને લખ્યું હતું નીચેથી તપાસ કરો નીચેથી. આમ સોશિયલ મીડિયામાં કર્ણાટકની ચૂંટણીને પગલે લોકોએ ખૂબ જ મજાક મસ્તી કરી અને ભાજપ તેમજ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જો કે હવે જોવાનું એ રહેશે કે કર્ણાટકમાં કોની સરકાર બને છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા હવે જે વિડીયો વિશે આપણે વાત કરીશું તે એક યુવકની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ યુવકની 56 ઇંચની છાતી હોવાનું લોકો કહી રહ્યા છે અને વિડીયો પોસ્ટ કરી રહ્યા છે. એક નજર કરીએ આ વિડીયો પર. ಹಿಡಿದಿರ್ಲಿಡ್ರಿ ನಜರ ಹಂಗೆ ತಡ್ರಿ ನಜರ ಬಿಡ್ರಿ ಬಿಟ್ರಿ ಮತ್ತೆ ಇರ್ತಾನ ನೋಡ್ರಿ ಕಡ ಹೋಗ್ರಿ ಕಡ ಸುಮ್ ಹೋಗಿ